નમસ્કાર મિત્રો મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે અગત્યના ક્વેશ્ચન જોઈશું જે પોલીસ કોન્સ્ટેબલની તમારી જે તૈયારી છે એમાં તમને મદદરૂપ થશે તો દરેક ટોપિકના આપણે અત્યાર સુધીમાં ક્વેશ્ચન લઈ લીધા છે બરાબર સમાજશાસ્ત્રના પણ ક્વેશ્ચન લીધા છે મનોવિજ્ઞાનના પણ ક્વેશ્ચન લીધા છે રીઝનિંગના પણ મેં વિડીયો બનાવ્યા છે તો તમે આગળના વિડીયો ના દેખ્યા હોય કાયદાના તો બહુ બધા છે બરાબર બંધારણના પણ બહુ બધા છે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એકના પણ બહુ બધા વિડીયો મેં અપલોડ કર્યા છે રોજના મેં વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરું છું તો જો તમે વિડીયો ના દેખ્યા હોય તો દેખી લેજો તમને એક્ઝામમાં ફાયદો થશે તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન છે આજનો ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે બરાબર ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે સેશન્સ કોર્ટ હાઈકોર્ટ રાજ્ય સરકાર અને કાયદા મંત્રાલય સાચો જવાબ થઈ હશે હાઈકોર્ટ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ હશે ખાસ જ્યુડિશ્યલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે હાઈકોર્ટ કરે છે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો બે મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરે છે બરાબર મેટ્રોપોલિટન વિસ્તાર જે હોય એ કોણ જાહેર કરે છે હાઈકોર્ટ સેશન્સ કોર્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તો જવાબ થઈ જશે રાજ્ય સરકાર ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે તમે કાયદાની તૈયાર કર તૈયારી કરો છો એટલે મેટ્રોપોલિટન વિસ્તાર શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ એ પણ એક ક્વેશ્ચન છે બરાબર મેટ્રોપોલિટનમાં કેટલી વસ્તી તો એ પણ એક પ્રકારનો ક્વેશ્ચન છે તો મેટ્રોપોલિટન વિસ્તાર કોણ નક્કી કરે છે રાજ્ય સરકાર નક્કી કરે છે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ એવું કહે છે કે સીઆરપીસીની કલમ એકસો તોતેર મુજબ પોલીસ રિપોર્ટ એ ખાલી જગ્યા બરાબર સીઆરપીસીની કલમ એકસો તોતેર મુજબ પોલીસ રિપોર્ટ એ ખાલી જગ્યા મેજિસ્ટ્રેટને મોકલવાની જવાબદારી હોય છે ચાર્જશીટ પણ છે ત્રીજું છે જેમાં એફઆઈઆર સહિત બીજા ડોક્યુમેન્ટ પણ જોડવામાં આવે છે અને ચોથું છે ઉપરના દરેક સાચા છે તો જવાબ થઈ જશે આપણો ઓપ્શન નંબર ડી ઉપરના તમામ સાચા છે બરાબર મેજિસ્ટ્રેટને મોકલવાની જવાબદારી હોય છે પોલીસ રિપોર્ટ ચાર્જશીટ પણ છે અને જેમાં એફઆઈઆર સહિત બીજા ડોક્યુમેન્ટ પણ જોડવામાં આવે છે સામા પોલીસ રિપોર્ટમાં વાત કરીએ પ્રશ્ન નંબર ચાર મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ આ વિધાન ખાલી જગ્યા છે બરાબર મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ આ વિધાન ખાલી જગ્યા જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓપ્શન છે સાચું છે અસત્ય છે અર્ધસત્ય છે અને કહી શકાય નહીં મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ આ વિધાન કેવું છે જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નેક્સ્ટ વિડીયોમાં મેં આનો જવાબ આપીશ મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઓપ્શન છે કલમ બત્રીસ કલમ ત્રીસ કલમ ઓગણત્રીસ ને કલમ એકત્રીસ જવાબ થઈ જશે કલમ નંબર બત્રીસ એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થઈ જશે પુરાવા અધિનિયમની કઈ કલમમાં મરણોન્મુખ નિવેદન કરવામાં આવ્યું છે કલમ નંબર વાત કરીએ પ્રશ્ન નંબર કલમ એકસો ચુમ્માલીસ હેઠળ સેની જોગવાઈ કરવામાં આવી છે હુલ્લ અટકાવવા માટે હુકમ કરવો જાહેર માલ મિલકત માટે સલામતી હુકમ અને ત્રીજું છે જાહેર સુલે શાંતિ માટે હુકમ અને ચોથું છે ઉપરના દરેક તો સાચો જવાબ થઈ જશે આપણો ઉપરના દરેક ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે કલમ એકસો ચુમ્માલીસ હેઠળ સાની જોગવાઈ છે હુલ્લળ અટકાવવા માટે હુકમ જાહેર મિલકત માટે સલામતી હુકમ અને જાહેર સુલે શાંતિ માટે હુકમ ત્રણેય જોગવાઈ કરવામાં આવી છે એટલે કે ઉપરના દરેક ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સાત આઈપીસીની કઈ કલમમાં જાહેર નોકર કોઈ વ્યક્તિને નુકસાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે તો સજાની જોગવાઈ કરવામાં આવી છે બરાબર કઈ કલમમાં જાહેર નોકર કોઈ વ્યક્તિને નુકસાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે તો સજાની જોગવાઈ તો પ્રશ્ન નંબર સાત જવાબ થઈ જશે બરાબર ઓપ્શન છે એની પહેલાં એકસો છાસઠ એકસો એકસો ને એકસો સાહીઠ તો જવાબ થઈ હશે એકસો ને ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાત જવાબ થઈ જશે કલમ નંબર એકસો ને ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ હશે મેં કાયદાના જ ક્વેશ્ચન લઉં છું કારણ કે આમાંથી પૂછવાનો ચાન્સ વધારે છે ફિક્સ ટોપિક બરાબર બાકી જનરલ નોલેજ બહુ બધું છે એમાંથી સા કયામાંથી શું પૂછાય કંઈ ફિક્સ હોતું નથી તો કાયદો જે છે એમાંથી આપણું ફિક્સ ત્રીસથી ચાલીસ માર્ક્સનું બંધારણ સહિત પૂછવામાં આવશે એટલા માટે મેં આના વિડીયો વધારે તમને પ્રોવાઈડ કરું છું વાત કરીએ પ્રશ્ન નંબર આઠ આઈપીસીની કઈ કલમમાં ગુનેગારને આશરો આપવો ગુનો બને છે બરાબર આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ મુજબ કઈ કલમમાં ગુનેગારને આશરો આપવો ગુનો બને છે જવાબ થઈ જશે કલમ નંબર બસો બાર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ સાચો શું થઈ જશે ઓપ્શન નંબર બી કલમ નંબર બસો બાર અંતર્ગત ગુનેગારને આશરો આપવો એ ગુનો બને છે કોઈ ગુનેગાર હોય તો એને આશરો આપવાનો નહીં નહીતર આપણે પણ ગુનેગાર બની જઈએ વાત કરીએ પ્રશ્ન નંબર નવ રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે બરાબર રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે ઓપ્શન છે રાષ્ટ્રપતિ બીજો ઓપ્શન છે પ્રધાનમંત્રી ત્રીજો ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિ અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં તો પ્રશ્ન નંબર નવ જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ છે બરાબર જોડણી થોડી ખોટી છે પરંતુ આપણે ગુજરાતી વ્યાકરણ અહીંયા પૂછવામાં આવતું નથી પ્રશ્ન નંબર નવ જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ રાષ્ટ્રપતિ રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે વાત કરીએ પ્રશ્ન નંબર દસ બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે કે કરાવવા સહમત થાય તો તે ખાલી જગ્યા છે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે કે કરાવવા સહમત થાય તે ઓપ્શન છે લૂંટ ગુનાહિત કાવતરું ધાડ અને ગરફોડ તો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર દસનો ગુનાહિત કાવતરું ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે અથવા તો કરાવવા સહમત થાય તો તે ગુનાહિત કાવતરું છે ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા તો એક વિડીયો મેં બનાવ્યો છે એમાં મેં તમને કહ્યું છે કયા કયા ફિક્સ ટોપિક છે એમાં મેં રાષ્ટ્રપતિને પણ રાખ્યા છે બરાબર રાષ્ટ્રપતિમાંથી ત્રણથી ચાર માર્ક્સનું એકલું રાષ્ટ્રપતિમાંથી ફિક્સ છે તો રાષ્ટ્રપતિની બરાબર ચૂંટણી કઈ રીતના થાય છે એમની જોડે કયા કયા પાવર છે કઈ કઈ સત્તા છે જોઈએ એમાંથી જ એક ક્વેશ્ચન છે કે ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે તો પ્રશ્ન નંબર જવાબ થઈ કલમ એકસો ઓપ્શન નંબર બી આનો સાચો સાચો જવાબ વાત કરીએ પ્રશ્ન નંબર બાર બંધારણની કલમ ત્રણસો છપ્પન મુજબ રાષ્ટ્રપતિને કયા અધિકાર પ્રાપ્ત થાય છે બરાબર રાષ્ટ્રપતિને કયા અધિકાર પ્રાપ્ત થાય થાય છે કટોકટી જાહેર કરી શકે છે સંસદ બરખાસ્ત કરી શકે છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં બરાબર તો મુજબ અહીંયા કલમ સ્પેસિફિક આપી દીધી છે કે મુજબ રાષ્ટ્રપતિને કયો સાચો જવાબ થાય છે ત્રણસો ને છપ્પન મુજબ વાત કરીએ પ્રશ્ન નંબર તેર ભારતીય પુરાવા કાયદામાં જે હકીકત બીજી રીતે પ્રસ્તુત ના હોય તેને લગતી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બરાબર જે હકીકત બીજી રીતે પ્રસ્તુત ના હોય તેને લગતી જોગવાય તો પ્રશ્ન નંબર તેર જવાબ થઈ જશે કલમ નંબર અગિયાર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ નંબર આપણો ચૌદ સીઆરપીસી ના પ્રબંધ અનુસાર ફરાર માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે બરાબર સીઆરપીસી ના પ્રબંધ અનુસાર ફરાર માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે તો પ્રશ્ન નંબર ચૌદ જવાબ થઈ જશે ત્રીસ દિવસ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પંદર આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોમાં પંદર ક્વેશ્ચન છે સીઆરપીસીની કલમ મુજબ બિન જામીન પાત્ર ગુનામાં પણ જામીન લઈ શકાય બરાબર સીઆરપીસી ની કઈ કલમ મુજબ બિન જામીન જામીનપાત્ર ગુનામાં પણ જામીન લઈ શકાય જવાબ થઈ છે ચારસો ને સાડત્રીસ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે તો પંદર ક્વેશ્ચન મેં આ લીધા છે બરાબર નાનો એવો વિડીયો છે જવાબ તમારા કેટલા સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બાકી મળી આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત